હલો બાળકો, કેમ છો? આપણે બીજા ધોરણમાં ફરીથી ગણિત ગમ્મત લઈને આવ્યા છીએ. ગઈ વખતે આપણે શું જોયું? તો ગઈ વખતે આપણે પેટર્ન દોરી. પેટર્ન તમારે ઘરે તમે જાતે દોરીને ડિઝાઇનો. તો હવે આપણે નવો સરસ મજાનું ચેપ્ટર છે, છઠ્ઠું, પગની છાપ. એટલે અહીંયા ગાડી આપણે બધાના પગની છાપ જોવાની છે. તમને ઓળખતા આવડે કે કોની કોની છાપ હોય? ચાલો પહેલા એક વખત આપણે અહીંયા ગાડી પાઠ વાંચીએ. સરસ મજાનો એક ટોપિક છે, એક વાર્તા જેવું છે. તો ભોલું અને પગની છાપ. એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. બોલો, જંગલમાં પ્રાણીઓના બચ્ચા ક્યાં રમતા હતા? કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. અચાનક એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો, તમારા ઘરે જાઓ, ભોલું ફોટા પાડવા કેમેરા સાથે આવ્યો છે. બોલો, ભોલું નામનો છે, તે શું કરે છે? કેમેરા સાથે આવ્યો છે, જે તમારા બધાના ફોટા પાડશે. એટલે બધા ખુશ થઈ ગયા કે હાય, અમારા બધાના ફોટા પાડશે, કેમેરાવાળા આવ્યા છે, તો ચાલો. બધા જ ઘરે ગયા. તેથી બધા જ પ્રાણીઓના બચ્ચા નાસી ગયા. બધા જે કાદવમાં રમતા હતા એ બધા પ્રાણીઓના બચ્ચા ક્યાં ગયા? નાસી ગયા. એટલે બધા ફટાફટ ઘેર જતા રહ્યા. જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ. એ રસ્તા પરથી જતો હતો તો અહીંયા જતાં જતાં એને કિચડ જોયું. કિચડમાંથી બધા દોડતા દોડતા જાય ને, એવી રીતે એ દોડતા દોડતા બધા કાદવવાળા પગ સાથે બધા જતા હતા. હવે આ કેમેરાવાળો આ પગની છાપ બધાને જોતો જોતો જતો હતો. હવે અહીંયા ગાડી જે પગની છાપ હતી તે શું તમે ઓળખી શકો કે આ કોની 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 છાપ છે? કે કઈ છાપ હાથીની છે, કઈ છાપ વાઘના બચ્ચાની છે, કઈ છાપ દેડકાની છે, કઈ છાપ મરઘીની છે? બરાબર, આપણે આજે આ જ શીખવાનું છે કે છાપ એવું નથી કે પ્રાણીઓના પગની છાપ જોવાની છે. આપણે આજે બીજું બધું પણ જોવાનું છે, એટલે કે પાંદડાની છાપ, આપણા હાથના પંજાની છાપ. બરાબર, આપણા હાથનો પંજો આમ કરીને કરીએ છીએ અને પછી સરસ મજાની અહીંયા ડ્રોઈંગ દોરી દેવાની કોરા પાન પર આમ, અને આ હાથનો પંજો પછી કેવી રીતે તમને અહીંયા ગાડી પાડો છો તે જોવાનું છે. હવે આપણે છાપ દોરવા માટે પહેલાં તો આપણે આકારો શીખવા પડશે, જે આકારો મેં તમને ગઈ વખતે પણ કરાયા હતા. પહેલાં આગળના ખૂબ આગળના વિડીયોમાં તમને આકારો દોરાયેલા જ છે, ખબર છે ને? આકારો ચોરસ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ, બરાબર. આ બધા જ આકારો તમારે શું કરવાના છે? ફરીથી દોરવાના છે, સમજવાના છે. બરાબર, હવે જુઓ, હવે છાપના આધારે આપણે આકારો પહેલાં તો જોવાના છે. તો શું આપેલા આકારો પૈકી કોઈ એક ના દેખાય છે? એટલે બધા એક સરખા દેખાય છે? આ આકારો બધા અલગ અલગ છે ને? આ કેવું છે? ગોળ છે, લંબચોરસ છે, ચોરસ છે, ત્રિકોણ છે, આ લંબગોળ છે. કેવું છે? લંબ, એકલું ગોળ નથી, લંબગોળ છે, થોડુંક લાંબુ અને ગોળ છે. હવે અહીંયા ગાડી આ ચિત્ર આપેલા છે, બરાબર. હવે આપણે અહીંયા જોવાનું છે, મેં અહીંયા ગાડી પહેલેથી નામ લખેલા છે જ, કે ગોળ કયું છે, ચોરસ અને લંબચોરસ કોને કહેવાય, ત્રિકોણ કોને કહેવાય, લંબગોળ કોને કહેવાય. બરાબર, અહીંયા ગાડી મેં નામ લખેલા છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો ગોળ, તો ગોળમાં શું છે? બંગડી હોય, થાળી હોય, ડીશ હોય, રકાબી, ચાંદલો, માટલું, વીંટી, રૂપિયાનો સિક્કો, આ બધી વસ્તુ કેવી છે? ગોળ છે. હવે ચોરસ અને લંબચોરસ એને એક જ ખાનામાં કર્યું છે, કે ચોપડી ચોરસ પણ હોય છે અને લંબચોરસ પણ હોય છે. પાસો, પાસો કેવો હોય છે? ચોરસ હોય છે. નોટબુક તો ચોરસ પણ હોય અને લંબચોરસ પણ હોય. ડબ્બો, ડબ્બો ચોરસ પણ હોય, લંબચોરસ પણ હોય. બરાબર છે. પછી કંપાસ, કંપાસ કેવો હોય છે? લંબચોરસ. ફૂટપટ્ટી, લંબચોરસ. મોબાઈલ, લંબચોરસ. કબાટ, તો કબાટ ચોરસ પણ હોય અને લંબચોરસ પણ હોય. હવે ત્રિકોણ, તો ત્રિકોણમાં કયા કયા આવે? તો શું શું આવે ત્રિકોણમાં? ધજા, સમોસા, પછી પીઠાના ટુકડો, પછી પિઝાનો ટુકડો, પછી જોકરની ટોપી, કોન, બર્થડેની ટોપી હોય ને માથે સરસ મજાની, હવે તો કેવી મજાની ટોપીઓ પહેરે છે. પછી હવે તમને જે યાદ આવે તે તમારે બે વસ્તુ તમારી જાતે લખવાની છે. હવે અહીંયા છે લંબગોળ, તો લંબગોળમાં શું આવે? લંબ બોક્સ, લંચ બોક્સ કેવું આવે છે ને, લંબગોળ.
લંચ બોક્સ આવે છે, ઘડિયાળ પણ આવે, વોટર બેગ પણ આવે છે, ગેસનો બોટલ આવે છે, અરીસો આવે છે, ચમચીનો આગળનો ભાગ પણ લંબગોળ હોય છે, પછી માટલું પણ હવે તો એવું હોય છે, પછી ડબ્બો પણ એવો હોય છે, ડબ્બો અહીંયા ચોરસ લંબચોરસ પણ હોય પણ લંબગોળ પણ ડબ્બો હોય ને, એટલે આ બે પણ તમારે તમારી જાતે લખવાના રહેશે, બરાબર ને? તો આ આપણા ટોપિકમાં આપણે આકારો શીખવાના છે અને આકારોને લગતી કઈ કઈ વસ્તુઓ આવે તે શીખવાનું છે, બરાબર? તો હવે તમારે તમારી નોટ અને ચોપડીમાં આ બંને વસ્તુ લખવાનું રહેશે. હવે અહીંયા જુઓ કે વસ્તુઓના આકાર લખો, તો વસ્તુઓના આકાર તમારે તમારી જાતે લખવાના છે, બરાબર છે? રોટલો, તો રોટલો કેવો હોય એ તો તમને ખબર જ છે, ગોળ હોય. ચોપડી કેવી હોય? તમારી ચોપડી લંબ ચોરસ છે. તમારી ચોપડી કેવી છે? લંબ ચોરસ. પેન્સિલનું ખોખું, તો કે લંબ ચોરસ. જન્મદિવસની ટોપી, ત્રિકોણ. બોલ કેવો હોય? ગોળ. રબર, લંબ ચોરસ, પાસો ચોરસ. ધજાનો ટુકડો, તો ધજાનો ટુકડો કેવો હોય? ત્રિકોણ હોય છે. તો આ તમારે તમારી જાતે જ લખવાનું છે અને અહીંયા આપણે આકારોનું ટોપિક પૂરો થાય છે, જે તમારે આકારો સમજવાના છે. તમારે તમારી નોટમાં બધા આકારો લખવાના રહેશે, બરાબર છે? ચલો, બાય બાય.